नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण છે આપણું 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો ભાગ 3। આપણે અગાઉના ભાગની અંદર આપણે શીખી ગયા કે વિદ્યુત પ્રવાહની અસરથી ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે, એટલે કે પદાર્થોના જે વિદ્યુતના સુવાહકો અને અવાહકોના રૂપમાં આપણે વર્ગીકૃત કરવાનું હતું અને જે આપણે એની માહિતી પણ મેળવી। તમે પણ તમારી નોટબુકમાં વિદ્યુતના સુવાહક અને અવાહકની માહિતી એ તમારી નોટબુકમાં નોંધી હશે। હવે આપણે જોઈએ આપણી પાઠ્યપુસ્તકનું પાના નંબર 175 ઉપર પ્રવૃત્તિ 14.4, જેની અંદર એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકણામાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી લો। નિસ્યંદિત પાણી એ આપણે કોઈ દવાની દુકાન છે, ડોક્ટર નર્સ પાસેથી પણ આપણે આ મેળવી શકીએ છીએ, એટલે કે ટેસ્ટરનો ઉપયોગ કરી અને પછી તેનું પરીક્ષણ કરવાનું છે। એટલે નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે। એક ચપ્પી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદિત પાણીમાં ઓગાળો, એના પછી આમ જોવા જઈએ તો નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે, અને એ શું છે, મીઠું એ વિદ્યુતનું વાહક છે એમ આપણે કહી શકીએ। એટલે અહીંયા આપણે લખીએ છીએ અમુક અમુક આપણે કયું વિદ્યુતનું વાહક છે અને અવાહક છે પણ આપણે નોંધણી કરીશું। એટલે કે ધારો કે આપણે અહીંયા લખીએ કે મીઠાનું દ્રાવણ, તો મીઠાનું દ્રાવણ એ શું છે, એ વાહક છે એમ કહી શકીએ, એટલે કે વિદ્યુતનું વાહક, વિદ્યુત વાહક છે। હવે એટલે કે આ મીઠાનું મીઠું આપણે ઓગાળવામાં આવે નિસ્યંદિત પાણીમાં તો આપણે શું મળે છે, મીઠાનું દ્રાવણ, એ વિદ્યુતનું વાહક છે એમ આપણે કહી શકીએ। એટલે કે જે પાણી આપણને નળ, હેડપંપ, કૂવાઓ, તળાવોમાંથી મળે છે એ શુદ્ધ હોતું નથી, એટલે કે તેમાંથી અને એની અંદરના આપણે ઘણા એટલે કે અનેક ક્ષારો ઓગળેલા હોય છે, એટલે કે ખનિજના ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે હાજર હોય છે, એટલે તેથી આપણે આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે। એટલે જે પણ આપણે પાણી એમની અંદરની જે ક્ષારની માત્રા, એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આપણે ત્યાં આરો છે, પ્યોરિફાયર છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે કે આ જે આપણને પાણી મળે છે નળ દ્વારા કે કોઈ હેડપંપ દ્વારા, તો એ પાણી કેવું હોય છે કે એ શુદ્ધ હોતું નથી, એટલે માટે એની અંદર આપણે પ્યોરિફાય કરવા માટે એને શું કરીએ છીએ, પ્યોરિફાય કરી અને પછી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે એની અંદરના એ અનેક ક્ષારો જે હોય છે તે શું થાય છે, એની હાજર એની અંદર હાજર રહેતા નથી, અમુક જ જે ક્ષાર હોય જે કુદરતી રીતે હાજર રહેતા હોય છે, એટલા માટે પાણી શું છે, વિદ્યુતનું સુવાહક હોય છે। એટલે કે એનાથી આપણે વિપરીત નિસ્યંદિત પાણીની વાત કરીએ તો એક ક્ષારોથી મુક્ત હોવાને લીધે પણ એ શું છે, મંદવાહક હોય છે એમ આપણે કહી શકીએ। તો પહેલી કહી છે કે પાણીમાં થોડી માત્રામાં કુદરતી રીતે ખનિજ ક્ષારોની હાજરી તો હાજરી માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે। આપણે મોટાભાગે પ્યોરિફાયરનો ઉપયોગ કરીએ છીએ પણ એની અંદરના જે પાણીની અંદર રહેલા જે ખનિજ ક્ષારો છે એ શું થાય છે, એની અંદરથી દૂર થાય છે, પણ એ આપણે જે ક્ષારો છે એ આપણા સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે, એટલે કે લાભદાયક છે એમ આપણે કહી શકીએ। એટલે કે ક્ષારો પાણીને સુવાહક બનાવી દે છે અને તેથી આપણે વિદ્યુત સાધનનો ઉપયોગ બિના હાથે અથવા તો બિના ભોય તળિયા પર બિના રહીને ન કરવો જોઈએ। એટલે કે વિદ્યુતના સાધનોનો આપણે કોઈ પણ ઉપયોગ કરતા હોય તો આપણે કહીએ છીએ કે સ્વિચ બોર્ડ ક્યારેય પણ આપણે ભીના હાથે અડકવું જોઈએ નહીં, બરાબર? તો એટલા માટે કહે છે કે આ રીતે પણ કોઈ કાર્ય કરવું હોય તો પણ ભીના હાથે કરવું જોઈએ નહીં। એટલે કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે શું કરે છે, તેને વાહક બનાવી દે છે। એટલે કે એવા બીજા કયા પદાર્થો છે, તો કે જે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાથી તેને વાહક બનાવી દે છે। તો ચાલો આપણે એની માટે પ્રવૃત્તિ જોઈએ, પણ એના પહેલા આપણને શું આપી છે, એક ચેતવણી આપી છે કે તમારે આ જે પ્રવૃત્તિ છે એ તમારા કોઈ વડીલ હોય એ વડીલની દેખરેખમાં કરવાની છે, કારણ કે તેમાં શું આવેલું છે, એસિડનો ભાગ સામેલ હોય છે। તો આપણે જોઈએ પ્રવૃત્તિ 14.5। તો પ્રવૃત્તિ 14.5 ની અંદર છે કે બોટલોના પ્લાસ્ટિક કે રબરના 3 સ્વચ્છ ઢાંકણા લો અને લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું નિસ્યંદિત પાણી રેડો અને એક ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં થોડા લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો। એટલે કે હવે બીજા ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ જેવા બેઝના થોડા ટીપા ઉમેરો, એટલે કે ત્રીજા નિસ્યંદિત પાણીની અંદર થોડી ખાંડ ઉમેરી અને ઓગાળો। એટલે કે આ દ્રાવણ દ્વારા, એટલે કે કયું દ્રાવણ જે છે એ વિદ્યુતનું વહન કરતું નથી,
એટલે એની માટે આપણે જોઈએ કે વિદ્યુતનું વહન કરવા વાળા મોટા ભાગના પ્રવાહી શું હોય એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે વિદ્યુતનું વહન કરવા વાળા દ્રાવણો કયા તો કે પ્રવાહી આપણે જોવા જઈએ તો કે એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે એટલે કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તે દ્રાવણ પર શું કરે છે અસર કરે છે એમ આપણે કહી શકીએ બરાબર એટલે કે આ જે એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો એ વિદ્યુત પ્રવાહ એ કોઈ પણ વિદ્યુત દ્રાવણમાંથી પસાર કરે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે એના પછી આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો એની માટે આપણે એક પ્રયોગ આપેલો છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો આપણે એ પ્રયોગ દ્વારા તેની માહિતી મેળવવાની છે જે આપણે પ્રવૃત્તિ 14.6 માં આપણે આપેલું છે પ્રવૃત્તિ 14.6 તો એની અંદર તમે જોઈ શકો છો કે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા થોડી અસરો વિશે આપણે માહિતી મેળવી એ અસરો તમને યાદ હશે કે એની ઉપર શું અસર થાય છે વિદ્યુત પ્રવાહ અને કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય ત્યારે તેની અંદરથી કઈ અસર ઉત્પન્ન થાય છે એની માહિતી આપણે આમાં મેળવવાની છે તો પ્રવૃત્તિ 14.6 કે એની અંદર કહે છે કે બે નક્કામાં સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો ધાતુની કેપ ને કાચ પેપર વડે સાફ કરી અને તેના ઉપર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો તો અહીંયા આપણે આપણી પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે બેટરીને જોડવાની છે અને બંને સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડોટ્સ એટલે કે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ એટલે સળિયાને શું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોડ અને આપણે વિદ્યુત ધ્રુવ આપણે તેને કહીએ છીએ એટલે કે આ કાર્બનના સળિયાને આપણે સ્થાને જોઈ શકીએ છીએ તમે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 176 ઉપર તમે અહીંયા જોઈ શકો છો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો તેમાંથી આપણને શું આપ્યું છે કાર્બનના સળિયા અહીંયા આપણને બે આપેલા છે અને અહીંયા આપણે તમે જોઈ શકો છો નિશ્ચિત આપણને પાણી પણ છે અને ધાતુની કેપ પણ અહીંયા આપણને જોડેલી છે એટલે એ સળિયા સેલની સાથે તમારે શું કરવાનું છે આ રીતે તેને ગોઠવવાની છે તો હવે આપણે જોઈએ તો કે લગભગ આ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ તમે આના સિવાય આપણે તમે લઈ શકો છો એટલે કે કોઈ કાચ પ્લાસ્ટિકનો ગ્લાસ છે તેની અંદર 1 કપ પાણી રેડો એટલે કે પાણીને હજી વધારે વાહક બનાવવા માટે એક નાની ચમચી જેટલું તમારે શું નાખવાનું છે મીઠું કે લીંબુના રસના ટીપા ઉમેરો હવે આ દ્રાવણની અંદર ઇલેક્ટ્રોડને ડૂબાડ એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે કાર્બનના સળિયા છે એ ધાતુની કેપ એ પાણીની બહાર રહે એટલે 3 થી 4 મિનિટ તમારે રાહ જોવાની અને ત્યાર પછી ઇલેક્ટ્રોડની પાસે વાયુના પરપોટા પણ તમે જોઈ શકો છો એટલે કે આ અંદર આપણને શું દર્શાવે છે તો કે રાસાયણિક ફેરફાર જે છે એની આપણને અહીંયા માહિતી આપે છે એટલે કે રાસાયણિક પરિવર્તન એની વ્યાખ્યા પણ તમને યાદ હશે એટલે કે આમ સન 1800માં એક બ્રિટિશ રસાયણ શાસ્ત્રીએ વિલિયમ નિકોલસે એ 1753 અને 1815માં દર્શાવ્યું કે ઇલેક્ટ્રોડોટ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા તે ઉત્પન્ન કરે છે એટલે આપણે જોયું ને કે વાયુના આપણને શું જોવા મળ્યા પરપોટા જોવા મળે છે તે શું દર્શાવે છે તો કે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા તે ઉત્પન્ન કરે છે એટલે કે આ જે ઓક્સિજનના જે પરપોટા છે તે બેટરીના ધન છેડા પાસે જોડાયેલ ઇલેક્ટ્રોડ પાસે અને હાઇડ્રોજનના પરપોટા એ ઋણ ઇલેક્ટ્રોડ પર બને છે એટલે ધન પર આપણે જોવા જોઈએ તો આપણને શું મળશે તો કે ઓક્સિજનના પરપોટા અને ઋણ ધ્રુવ પર આપણને જોવા મળશે એ હાઇડ્રોજનના પરપોટા આપણને જોવા મળે છે એટલે કે કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે એમ આપણે કીધું એટલે કે આના પરિણામ સ્વરૂપે જોવા જઈએ તો એ કે ઇલેક્ટ્રોડોટ્સ પર વાયુના પરપોટાઓ બની શકે છે એટલે કે ઇલેક્ટ્રોડોટ્સ પર ધાતુ જમા થવા થતી આપણને જોવા મળશે એટલે કે તેના દ્રાવણમાં ના રંગમાં ફેરફાર પણ થઈ શકે છે એટલે કે રાસાયણિક પ્રતિક્રિયાઓના ઉપયોગમાં લેવામાં આવતા જે દ્રાવણ છે એ શેની પર આધાર રાખે છે તે કે ઇલેક્ટ્રોડોટ્સ પર આધાર રાખે છે એટલે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોમાં શું ફેરફાર થયો એ આપણે અહીંયા જોયું કે હાઇડ્રોજન
અને ઓક્સિજનના આપણને શું જોવા મળ્યા પરપાણીના અંદર પરપોટા જોવા મળે છે જે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ પર દર્શાવવામાં આવે છે। એના પછી આપણે વાત કરીએ કે બુજોની વાત કરીએ તો કે બુજો એ પરીક્ષણ કરવાનું નક્કી કરે છે કે આપણે આનાસના દ્વારા આપણે માહિતી મેળવી તો કે પ્રવાહી એટલે આપણે જોયું કે એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો વિશેની માહિતી ઉપરથી આપણને માહિતી મળી કે રાસાયણિક અસરો એટલે કે વિદ્યુત પ્રવાહ પર શું અસર કરે છે એની માહિતી મેળવી। તો હવે આ જે બુજો છે એ બુજો ફળ અને શાકભાજીની અંદર વિદ્યુતનું વહન કરે છે કે નથી કરતું એનું પણ પરીક્ષણ કરવા ઈચ્છે છે। તો તમે પણ એની માહિતી જે છે એ તમે નોટબુકમાં નોંધીને રાખજો। આ સાથે આપણે ભાગ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ।